जहां रुपए रासायनिक ऊर्जा नु विद्युत ऊर्जा में रूपांतर रासायनिक ऊर्जा नु विद्युत ऊर्जा એટલે બલ્બ પ્રકાશિત થાય છે એટલે વિદ્યુત માં રૂપાંતર થઈ ગયું એટલે રાસાયણિક ઊર્જા નું વિદ્યુત ઊર્જા માં રૂપાંતર આ થયો વિદ્યુત કોષ નો તેના મદદથી બલ્બ પ્રકાશિત થાય છે તો કે તેલમાં રહેલો જે રાસાયણિક પદાર્થ છે તેના જો આ રાસાયણિક પદાર્થ પૂરો થઈ જાય તો બલ્બ પ્રકાશિત થતો બંધ થઈ જાય છે જેને આપણે એવું કહીએ છીએ કે સેલ પૂરો થઈ ગયો એટલે આપણે શું કરીએ છીએ નકામા પડેલો જે સેલ છે જેમાં રાસાયણિક પદાર્થ પૂરા થઈ ગયા છે એને આપણે એ વસ્તુમાંથી કાઢીને એને આપણે કચરામાં ફેંકી દઈએ છીએ અને તેની જગ્યાએ આપણે બીજો નવો સેલ નાખીએ છીએ જેથી ફરીથી પાછી વીજળી મેળવી શકાય એમાં રહેલો રાસાયણિક પદાર્થનો આપણે ઉપયોગ કરી શકીએ આ વાત થઈ વિદ્યુત કોષ આના ઉપરથી હું વાત કરું ટોર્ચના બલ્બ વિદ્યુત કોષની મદદથી આપણે ટોર્ચનો બલ્બ ચાલુ કરીએ છીએ ટોર્ચના બલ્બની વાત કઈ રીતે પ્રકાશિત થાય છે તો ટોર્ચના બલ્બમાં પણ તેના બે છેડા હોય છે એના બે ટર્મિનલ હોય છે જે મામા હતા બે ધ્રુવો હોય છે બે ટર્મિનલ હોય છે ટોર્ચમાં ઉપરના ભાગે રહેલો ધાતુનો ઢાંચો અને નીચે રહેલી ધાતુની અણી આ એના બે ધ્રુવો થયા બે ટર્મિનલ કોના ટોર્ચના બલ્બના એટલે વિદ્યુત કોષ અને ટોર્ચનો બલ્બ આ બંનેના બબ્બે ટર્મિનલ બબ્બે ધ્રુવો થયા ફરીથી વાત કરું છું વિદ્યુત કોષની વાત કરું તો એના બે ટર્મિનલ પહેલું ટર્મિનલ આવશે એની ધાતુની ટોપી જે ધન ધ્રુવો હાજર હોય છે નીચેનો છેડો એની ધાતુની તકતી જે ઋણ ધ્રુવો હાજર હોય છે એમાં રહેલો રાસાયણિક પદાર્થ વપરાય છે એટલે એમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે એટલે વિદ્યુત કોષનો સિદ્ધાંત કયો રાસાયણિક ઊર્જાનું રૂપાંતર શેમાં થાય છે વિદ્યુત ઊર્જા એના ઉપરથી વાત કરું ટોર્ચના બલ્બ ટોર્ચના બલ્બમાં પણ બે બે એના ટર્મિનલ હોય છે બે ધ્રુવો હોય છે પહેલો છેડો એનો ધાતુનો ઢાંચો બલ્બનો કાચ જે આ કાચનો આવરિત જે ભાગ છે કાચના આવરિત ભાગ પાસેથી નીચેના છેડા ઉપરનો જે અહીંયા જે જોઈન્ટ આવે છે આ શું કહેવાય ધાતુનો ઢાંચો અને બલ્બની નીચેનો છેડો કે જે થઈ ધાતુની અણી કાચ બલ્બ એ કાચનો ગોળાથી આવરિત હોય છે હવે બલ્બની અંદર એક ફિલામેન્ટ આવેલું હોય છે જે પ્રકાશિત થાય છે કેવી રીતે પ્રકાશિત થાય છે તો કે બલ્બના ધાતુના ઢાંચાથી જોડાયેલો આ બે મોટા તાર અને આધાર કહેવાય જે ફિલામેન્ટને આધાર આપવાનું કામ કરે છે બે મોટા તાર ફિલામેન્ટને શું કરવાનું કામ કરે છે આધાર આપવાનું કામ આ બે મોટા તારની સાથે આ ફિલામેન્ટ જોડાયેલું હોય છે હવે જેવું તમે બલ્બ ચાલુ થશે એટલે આ આધારમાંથી વિદ્યુત પસાર થઈને આ ફિલામેન્ટ પ્રકાશ ઉત્પન્ન કરશે અને અહીંયાથી પાછું રિટર્ન થશે આગળ આપણે અભ્યાસ કરીશું ઘણી વખત આપણે એવું બોલીએ છીએ કે બલ્બ ઉડી ગયો એ ખરેખર બલ્બ ઉડી ગયો એટલે અહીંયા ફિલામેન્ટ જે છે એ વચ્ચેથી ક્રેક થઈ જાય અથવા તૂટી જાય એના લીધે વિદ્યુત અહીંયા જે આગળ છે પસાર થતો શું થઈ જશે બંધ થઈ જશે એટલે આપણે એવું સમજીએ છીએ કે બલ્બ ઉડી ગયો એટલે આપણે શું કરીએ છીએ બલ્બને નવો નાખીએ છીએ આ વાત છે ફિલામેન્ટ ફરીથી એક વખત વાત કરી જાઉં છું ટોર્ચના બલ્બની બે ધ્રુવો હોય છે ધાતુનો ઢાંચો અને ધાતુની અણી જે નીચે આવી હોય છે ફિલામેન્ટ એ પ્રકાશ ઉત્પન્ન કરવાનું કામ કરે છે એટલે કાચના બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ એના જે આજુબાજુના જે બે મોટા તાર છે એ મોટા તાર ફિલામેન્ટને શું પૂરો પાડે છે આધાર અને ફિલામેન્ટમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે વીજળી પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ પ્રકાશ આપવાનું કામ કરે છે જ્યારે પણ આ ફિલામેન્ટ તૂટી જાય છે ત્યારે આપણે એવું સમજીએ છીએ કે બલ્બ ઉડી ગયો એટલે આપણે શું કરીએ છીએ એની જગ્યાએ નવો બલ્બ નાખીએ છીએ હવે આપણે અહીંયા આગળ વિદ્યુત કોષને ટોર્ચના બલ્બ સાથે જોડવાનો છે અને બલ્બને પ્રકાશિત કરવાનો છે એ
એના વિશેની વાત કરું. ચાલો આપણે આગળ વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ વિશે અભ્યાસ કરીએ. આપણે હમણાં વિદ્યુત કોષ અને બલ્બ વિશેની જાણકારી મેળવી. વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને કઈ રીતે ચાલુ કરી શકાય, આવું આપણે કઈ રીતે કરીશું? તો કે એના માટે આપણે બે વાયરની જરૂર પડશે. આ બે વાયર એક વિદ્યુત કોષ, રબર બેન્ડ અને બલ્બ, આટલી વસ્તુની જરૂર પડશે. કઈ રીતે આપણે કરવાનું છે? તો કે બે વાયરના ઉપરનું જે પ્લાસ્ટિકનું આવરણ છે, પ્લાસ્ટિકનું આવરણ બંને છેડેથી થોડું થોડું કાઢી નાખવાનું છે. આ પ્લાસ્ટિકના આવરણને કાઢીને તે વાયરનો એક છેડો આપણે વિદ્યુત કોષના ધનધ્રુ તરફ ઉપર જોડવાનો છે અને તેનો બીજો છેડો ધાતુના અહીંયા ઢાંચા ધાતુના ઉપરના અણીવાળા ભાગ પાસે જોડવાનો છે. બલ્બના બીજો વાયરના છેડાને નીચે સેલના નીચેના ભાગે તકતી પાસેથી અહીંયા નીચે બલ્બના નીચેના છેડે જોડવાનો છે અને તેને રબર બેન્ડથી બાંધી દેવાનો છે સેલ, જેથી છેડા હલન ચલન થઈ શકે નહીં. રબર બેન્ડથી એટલે બાંધવાનું છે કેમ કે રબર એ વિદ્યુત અવાહક પદાર્થ છે. એટલા માટે ઘણી વખત તમે ઇલેક્ટ્રિશિયનને પણ જોયા હશે, એ લોકો ઘણી વખત કામ કરતી વખતે છેડાઓને જોઈન્ટ કરવા માટે, વાયરના છેડા જોઈન્ટ કરવા માટે અવાહક ટેપનો ઉપયોગ કરે છે, જે કાળા કલરની અને લાલ રંગની હોય છે. જો તમને ખ્યાલ હોય તો અવાહક ટેપ પણ એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે વિદ્યુત અવાહક છે. ઘણી વખત તમે જોયું હશે ઇલેક્ટ્રિશિયન એ રબર હાથના મોજા રબરવાળા પહેરે છે, રબરના કેમ, તો એ રબરના હાથના મોજા એ પણ કેવા છે, વિદ્યુત અવાહક, જેથી કરંટ લાગવાની સંભાવના કેવી થઈ જાય, ઓછી થઈ જાય, નહીવત થઈ જાય. આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયનને તમે સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા પણ જોશો પ્લાસ્ટિકના હશે, કેમ, તો કે પ્લાસ્ટિક પણ વિદ્યુતનું કેવું છે, અવાહક. એટલા હવે આપણે જઈએ આ વિદ્યુત કોષ. આ બંને છેડાને હું અહીંયા જોઈન્ટ કરીશ બલ્બ સાથે, એટલે બલ્બ શું થશે, પ્રકાશિત થશે. બલ્બ શું થશે, પ્રકાશિત થશે. ચાલો આપણે એને જોવા માટે તમને અહીંયા ભરીને બતાવું છું. મારી પાસે સેલ છે જેનો ધન છેડો અને આ ઋણ છેડો છે. એવી જ રીતે મેં કીધું એ પ્રમાણે વાયર, મેં કીધું એ પ્રમાણે વાયર છે એના પ્લાસ્ટિકનો છેડો મેં કાઢી નાખ્યો છે. બંને છેડા મેં કાઢી નાખ્યા છે અને બીજા બે છેડા મેં બલ્બ સાથે જોડેલા છે. હવે આ બાકીના જે બે છેડા છે એને હું સેલ સાથે જોડીશ. આપણે Thank you.
પ્રકાશિત થાય છે. આ વાત થઈ બલ્બ. હવે આગળ આપણે વિદ્યુત પરિપથની જે વાત કરી કે આ ઘણો આ વિદ્યુત પરિપથ સતત ચાલુ રહેવો જોઈએ તો જ બલ્બ શું થશે પ્રકાશિત થશે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો જે માર્ગ છે એ હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય. કયાથી કયા ધ્રુવ તરફ હોય છે? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. વિદ્યુત વાહક અને